जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हवे आपणे पाठમાં પહોંચ્યા વનસ્પતિમાં ઘટકોમાં, જેમ આપણે આપણા શરીરમાં જોયું વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે પરિવહન થાય છે રુધિર દ્વારા, પાણી ગ્લુકોઝ કઈ રીતે આપણા શરીરના કોષો સુધી પહોંચે છે, એ જ રીતે વનસ્પતિમાં પણ ઘટકોનું બંધાય. કારણ કે વનસ્પતિને પણ આપણે સજીવ તરીકે જ ગણીએ છીએ. વનસ્પતિ પણ સજીવ જ છે વિદ્યાર્થી મિત્રો, તે પણ આપણા જે વૃદ્ધિ પામે છે, એનો વિકાસ થાય છે, પ્રજનન થાય છે. એક ખાલી તે પ્રજનન નથી કરી શકતું, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપમેળે જઈ શકતું નથી વિદ્યાર્થી મિત્રો. બાકી એ પણ નાનેથી મોટું થાય છે, બીજમાંથી અંકુર સુધી વૃક્ષ સુધી પહોંચે છે વિદ્યાર્થી મિત્રો. એ તમે ભણી ગયા ધોરણ 6માં અને 7માં. તમે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને ખોરાક બનાવવાની પ્રક્રિયા, વાસ્તુસર્જનની પ્રક્રિયા, આ બધી પ્રક્રિયા તમે શીખી ગયા છો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6માં, પ્રકરણ 1 અને પ્રકરણ 10માં, કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે અને વાસ્તુસર્જન દ્વારા પાણી બનતા. અહીં આપણે એ જ ટોપિક ડિટેલમાં સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે વનસ્પતિમાં ઘટકોનું વહન કેવી રીતે થશે. હવે પાણી અને ખનિજ તત્વો, વિદ્યાર્થી મિત્રો મેં કીધું એ પ્રમાણે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં તમે શીખી ગયા કે વનસ્પતિના પણ જેને આપણે રસોડું યાની કે ખોરાક બનાવે, કોણ છે વનસ્પતિમાં ખોરાક કોણ બનાવે છે, કે પણ બનાવે છે કોના દ્વારા, તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી દ્વારા તે ખોરાક બનાવવાની પ્રક્રિયા કરે છે. અને ઓક્સિજન એને એનો પોષક તત્વ અને ઓક્સિજન એને છૂટો કરે છે. એટલે કે આપણે આ શીખી ગયા છીએ એ જ વસ્તુ. હવે સૂર્યપ્રકાશ અને પાણી જ અને ખનિજ તત્વો, વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે પાણી અને ખનિજ તત્વો તમે ક્યાંના હોય છે, કે જમીનમાં ખાતરે તમે જમીનમાં નાખો છો, પાણી તમે છોડને પીવડાવો જમીનમાં નાખો, તો જમીન અને રસોડું પણ ક્યાં આવ્યા વિદ્યાર્થી મિત્રો, ઉપર. તો હવે પાણી અને ખનિજ તત્વને ઉપર સુધી પહોંચાડો યાને કે પણ સુધી પહોંચાડો, અને ખોરાક બનાવે કાર્બોદિત પદાર્થ બનાવે છે ને વિદ્યાર્થી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરીને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શીખી ગયા, કાર્બોદિત પદાર્થ બનાવે. એટલે કે બધાએ આપણે એ પણ સમજી ચૂક્યા કે બધાએ કોષોને જૈવિક ક્રિયા કરવા માટે પોષક તત્વની જરૂર છે, એટલે કે ખોરાકની જરૂર છે. તો પણ ખોરાક બનાવતો હોય તો એને પાછા બધાએ કોષો સુધી પહોંચાડે, પ્રકાંડ મૂળ આ બધાએ કોષોના બનેલા છે, એના અંગો છે. અંગો વિશે આપણે શીખી ગયા કે આ બધા અંગો સુધી, અંગો કોના બનેલા છે, પેશીઓ, પેશીકોની બનેલી છે, કોષોની. તો કોષો સુધી પહોંચાડવા માટે પણથી નીચે સુધી આવવું પડે, કારણ કે મૂળે મજબૂત હોય, એના કોષો હોય, એની પેશી હોય, ત્યાં સુધી પહોંચાડે તો વૃક્ષ ઝાડની વૃદ્ધિ થાય વિદ્યાર્થી મિત્રો. તો નીચેથી પાણી અને પોષક તત્વ પણ સુધી પહોંચાડવાના, પણ જે ખોરાક તૈયાર કરી એ બધા અંગો સુધી પહોંચાડવાના વનસ્પતિના. તો આ શક્ય કેવી રીતે થાય, પ્રશ્ન થાય ને કે ભાઈ આપણે ટાંકામાં પાણી નીચેથી ઉપર તો શું કરીએ છીએ, પાઇપલાઇન હોય છે, મોટર ચડાવીએ છીએ, એમને એમ ખાલી પાઇપલાઇન હોય તો એ પાણી ઉપર ચડે છે, નથી ચડતું વિદ્યાર્થી મોટરનો તમને સારો લાભ. તો આ જમીનમાંથી પાણી પણ સુધી અને પોષક તત્વો પણ સુધી કઈ રીતે, તો પૂજો એમ કહે છે કે શું એની કુદરતી પાઇપલાઇન આવી છે. હા વિદ્યાર્થી મિત્રો, કુદરતી એવી જ રચના કાક વનસ્પતિની કરી છે કે એમાં પણ પાઇપલાઇન જેવી જ રચના છે, કારણ કે એના દ્વારા જ પણ સુધી પાણી પહોંચી શકે. જો એ આકૃતિમાં બતાવ્યું છે કે જે કોષો જે પાણીનું વહન કરે છે એ પેશીઓ, એને જલવાહક પેશી કહેવાય અને એને જલવાહિની કહેવાય. પેશીઓને શું કહેવાય, એની એક માળા બની જાય, એના દ્વારા પાઇપ જેવી રચના બની જાય, એને જલવાહિની કહેવાય. એના દ્વારા મૂળે શોષેલું પાણી અને પોષક તત્વો પણ સુધી પહોંચી શકે છે, યાને કે ઉપર સુધી પહોંચી શકે છે વિદ્યાર્થી મિત્રો, જલવાહક પેશી દ્વારા. એને એના દ્વારા જલવાહિની બને અને આ મૂળ રોગ, એટલે કે જમીનમાં મૂળ છે ને મૂળ રોગ, તમે ઘણી વખત કોઈ વૃક્ષ વાયુ છોડ વાયુ હોય પછી એને ઉખેડવાનું થાય, ઉખેડો તો નાના નાના ડાળખાઓ એમાં ફૂટેલા હોય, એને આપણે શું કહીએ છીએ, મૂળ રોગ. એ ફેલાય જ્યાં સુધી એને પાણીની જરૂરિયાત હોય ને પાણી સુધી પહોંચવા માટે આ મૂળ રોગનો સહારો લે વિદ્યાર્થી મિત્રો. તો એના દ્વારા
જે ખોરાક પણ બનાવે છે એ જલ આ જલવાહક પેશી અન્નવાહક પેશી અન્ન એટલે ખોરાક આપણે સમજીએ જ છીએ નામ ઉપરથી તો એ અન્નવાહક પેશી દ્વારા બધાય કોષો સુધી પહોંચે છે એટલે પાણી અને પોષક તત્વો પહોંચાડવાને જલવાહક પેશી કહીએ છીએ જલવાહિની કહીએ છીએ પણ દ્વારા બનાવેલો ખોરાક બધાય કોષો સુધી પહોંચવા માટે એને અન્નવાહક પેશી અન્નવાહિની કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ તો આ રીતે વનસ્પતિમાં પણ કુદરતે આ રચના આપી છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા તમારી પાઠ્યપુસ્તકમાં પણ આપ્યું છે પેરેગ્રાફ અને વૃક્ષના રૂપ તમે ઘણી વખત જોયા હશે આ રીતે ઉપર સુધી પહોંચે છે હવે આને વધારે ડિટેલમાં સમજવા જલવાહક પેશી અને અન્નવાહક પેશીનું કાર્ય આપણે પ્રવૃત્તિ 11.3 કરીએ વિદ્યાર્થી આ પ્રવૃત્તિ પણ તમે ઘરે કરી શકો છો વિદ્યાર્થી મિત્ર તમારે શું કરવાનું એક બટેકું લેવાનું અને આ પ્રવૃત્તિનું કારણ એ કે ઘણી વખત તમે જોયું હશે કે મમ્મી રસોઈ બનાવતી વખતે શાકભાજી સુધારે છે તેને પાણીના બોલમાં ડૂબાડીને રાખે છે મુરઝાઈ ગઈ હોય તો થોડીકવાર કોથમીર છે કે કોઈ પણ વનસ્પતિ કે કોઈ પણ વેજીટેબલ આપણે થોડીકવાર પાણીમાં રાખીએ તો એ પાછું તાજું લાગે છે એમાં પાણી કઈ રીતે તો આપણે એ જ વસ્તુનો ઉપયોગ કરીને આ પ્રવૃત્તિ કરવાની છે બટેકું લેવાનું એને છીલી નાખવાનું વિદ્યાર્થી મિત્રો અને નીચેથી સ્ટેન થાય એવું થોડું કાપીને એને સ્ટેન કરવા માટે સપાટ કરી દેવાનું નીચે કારણ કે એ ગોળાકાર છે સ્ટેન થઈ શકશે નહીં વિદ્યાર્થી મિત્રો આપણે એને ઊભું રાખવું છે સ્ટેન રાખવું છે પછી શું કરવાનું કે તમારી પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપી છે એ રીતે એના અંદર જો આમાં આકૃતિમાં આપ્યું છે એના અંદર આપણે અંદરની તરફ થોડો અંદરની તરફ ખાંચો બનાવવાનો છે કે જેના દ્વારા આપણે આ પ્રયોગ સમજી શકીએ કે પોલા ગુફા કહીએ ને ગુફા જેવું અંદર હવે ગુફા બનાવવામાં ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે તમે બટેકું લ્યો એના અડધેથી ઉપરની સાઈડથી ગુફા બનાવો એ ગુફામાં તમારે એટલી ગુફા બનાવી કે એક ટીસ્પૂન જેટલું ખાંડનું પાણી બનાવવું કેટલું પાણી નાખવાનું એક ટીસ્પૂન જેટલું ખાંડ અડધી ટીસ્પૂન નાખશો અગર બટેકું નાનું છે તો પણ ચાલશે હવે જ્યાં સુધી તમે ખાંડનું પાણી નાખ્યું છે ત્યાં એક ટાચણી ભરાવી બાર દિશા એટલે તમને નિશાન રાખવાનું કે અહીંયા સુધી ખાંડનું પાણી છે હવે એક ડીશમાં પાણી લેવાનું અને એમાં એ બટેકું સ્ટેન્ડ રાખવાનું પણ ધ્યાન રાખવાનું કે પાણીનું સ્તર ડીશમાં પાણીનું સ્તર ઓલી તમે ટાચણી ભરાવી છે એના કરતાં નીચું એનાથી ઉપર નહીં તો એ ગુહામાં પાણી વહી જશે તો તમારો પ્રયોગ કાંઈ આપણે જે સાબિત કરવા માગીએ છીએ સાબિત નહીં થાય આપણે ટાચણી એટલે ભરાવી વિદ્યાર્થી મિત્રો કે આપણે ડીશમાં પાણીનું સ્તર રાખવાની સમજ પડે તો આ રીતે પાણીનું સ્તર રાખી અને થોડા કલાક રહેવા દેવું પછી થોડા કલાક પછી જોશો તો તમને જે તમે પાણી ખાંડનું રાખ્યું હતું એના કરતાં એનું સ્તર ઊંચું આવતું દેખાશે હવે તમે ઉપરથી તો પાણી જાય એવી રીતે રાખ્યું નહોતું તો એમાં એ પાણી કેવી રીતે વધારો થઈ ગયો ખાંડના પાણીમાં કેવી રીતે એના માટે આ સાબિત થાય કે જલવાહક પેશી છે એનું ડીશનું પાણીને ઉપરની તરફ સોઈશું અને એના દ્વારા એ પાણીમાં વધારો થયો એટલે કે વનસ્પતિમાં જલવાહક પેશી અને અન્નવાહક પેશી આવેલી છે જેના દ્વારા ખનિજ તત્વો અને પાણી અને ખોરાકનું વહન થાય છે હવે પછીનો આપણો ટોપિક છે બાષ્પોત્સર્જન આમ તો આપણે બાષ્પોત્સર્જન 6ઠા ધોરણમાં શીખી ગયા વિદ્યાર્થી મિત્રો કે પાણી પર્ણ દ્વારા પર્ણરંધ્ર દ્વારા પાણીનું બાષ્પોત્સર્જન થાય છે પણ એ કેવી રીતે પર્ણો સુધી પાણી પહોંચે તો એમાં ચૂસક પેશીઓ આવેલી છે વિદ્યાર્થી મિત્રો કે જેના દ્વારા પાણી ખેંચાય છે ચૂસક પેશી એટલે કે તમે જેમ કોઈ ગ્લાસમાં પાણી સ્ટ્રો દ્વારા પીઓ તો કેમ ખેંચો છો ઉપર ખેંચાય છે ને એવી રીતે પાણી ઉપરની તરફ ખેંચાય છે અને વૃક્ષ ગમે એટલું ઊંચું વૃક્ષ હોય એના ઉપરના પર્ણ સુધી પાણી પહોંચે છે અને પર્ણરંધ્ર દ્વારા એ બાષ્પોત્સર્જન થવાનું કારણ એ જ છે જે આપણે મનુષ્યમાં જોયું પરસેવો થાવો શરીરને ઠંડુ રાખવું એવી જ રીતે વનસ્પતિને એ ઠંડક આપવા માટે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા વનસ્પતિ અંદરથી સુકાયેલું જાય બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા વનસ્પતિ તમે જોજો ઝાડ નીચે જો તો બહાર કરતાં તમને અહીંયા ઠંડુ લાગશે વાતાવરણ વનસ્પતિ આવે જ્યાં
ઘટાડા વૃક્ષો હોય ત્યાં કેવી ઠંડક મહેસૂસ થશે એના હિસાબે મહેસૂસ થાય છે વિદ્યાર્થી મિત્રો કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા વનસ્પતિ પણ કરે છે અને એ પણ જલવાહક પેશી અને ચૂસક નળી દ્વારા થાય છે પણ રંધ્રો સુધી ઉપરના પણ રંધ્રો સુધી પાણી મૂળથી મૂળરોગથી ઉપરના પણ સુધી પાણીને ખેંચે છે વિદ્યાર્થી મિત્રો તો આ પાઠમાં આપણે પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં વહન કઈ રીતે થાય છે એ સમજ્યા વિદ્યાર્થી મિત્રો અને અહીં આપણે ડિટેલમાં જોયું કે આપણામાં જે રુધિરનું વહન થાય છે રુધિર દ્વારા પાણી અને ખોરાક પદાર્થો સુધી પહોંચે છે એમ વનસ્પતિઓમાં પણ જલવાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા બધા અંગો સુધી પાણી અને ખોરાકનું વહન થાય છે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે પાઠને પૂર્ણ કરીએ તમારે તમારી હોમવર્ક નોટમાં મનુષ્યના ઉત્સર્જન તંત્ર વિશે ટૂંક નોંધ લખવાની છે વિદ્યાર્થી મિત્રો અને આકૃતિ દોરવાનું મેં પહેલાં તમને કહી દીધું છે જ્યારે તમને સ્વાપોથીમાં પીડીએફ મોકલવામાં આવે સ્વાપોથીની તો આ વખતે બધા વિદ્યાર્થીઓની વ્યવસ્થિત સ્વાપોથી ભરેલી હોવી જોઈએ એટલે કે પછી યુનિટ ટેસ્ટની પરીક્ષામાં તમને પ્રોબ્લેમ ન થાય તો વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરે સ્વાપોથી લખજો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી